એસ વાય બી એસ સી હોમ સાયન્સ સેમિસ્ટર ચાર પેપર નંબર ત્રણ લેક્ચર આવશે ચૌદમું યુનિટ આવશે પાંચ એમાં આવશે પૂર્વ પ્રાથમિક શાળાનું નિરીક્ષણ અથવા તો ઓબ્ઝર્વેશન ઓફ ઇસીસી સેન્ટર ભારતમાં નિરીક્ષણની શરૂઆત અઢારસો ને ચોપનથી થઈ નિરીક્ષણનો મુખ્ય હેતુ અધ્યયન અને અધ્યાપનની પ્રક્રિયામાં સુધારો કરી વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ સાધવાનો છે નિરીક્ષણ એક વ્યક્તિનું કામ નથી પણ એક સહિયારું કાર્ય છે નિરીક્ષણમાં મનોવૈજ્ઞાનિક સામાજિક અને શૈક્ષણિક એવી વિવિધ પ્રક્રિયા સમાયેલી હોય છે આપણે જોયું કે શરૂઆત તો બહુ ઘણા વર્ષોથી થઈ ગઈ છે પણ એનો જે હેતુ છે એનો જે એમ છે એ એ છે કે ભણવું અને ભણાવવું શીખવું અને શીખવવું એ પ્રક્રિયાની અંદર નિરીક્ષણ એ ખૂબ જ જરૂરી છે નિરીક્ષણ એટલે જોવું ક્યારેક આપણને એમ થાય કે આ નિરીક્ષણ છે શું કોણ કરી શકે કેવી રીતે કરવું જોઈએ શા માટે કરવું જોઈએ એની જરૂરિયાતો શું છે એના પ્રકારો કયા કયા છે અને એમાં આપણે કરવું છે તો એની સફળતા કેવી રીતે મળે અને આ કરવું હોય તો એમાં એક વ્યક્તિથી આ કામ થઈ શકે નહીં એમાં આપણે જોયું કે મનોવૈજ્ઞાનિક પણ હોય સામાજિક જે વ્યક્તિ હોય અથવા તો જે કાર્ય કરતા હોય એ પણ હોય અને શૈક્ષણિક સાથે જે સંકળાયેલા હોય એવા લોકોનો પણ અહીંયા સમાવેશ થાય છે આ ત્રણેય પ્રક્રિયાની અંદર આ નિરીક્ષણ કરવું ખૂબ જરૂરી છે કારણ કે બાળકનો સર્વાંગી વિકાસ અથવા વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ કેવી રીતે થાય છે કઈ રીતે થાય છે નથી થતો અવરોધાય છે તો શા માટે અવરોધાય છે આ બધા જ પરિબળોને ધ્યાનમાં રાખી અને નિરીક્ષણ એ આપણા દેશની અંદર કરવાની શરૂઆત થઈ છે અને અત્યારે પણ આનો હેતુ ઘણો ઉમદા છે અને દરેક લોકો આમાં સામેલ થઈ અને કાર્ય કરે છે ખાસ કરીને શૈક્ષણિક પ્રક્રિયાને સફળ બનાવવા માટે સરળ બનાવવા માટે અને એમાં જે કાંઈ ઉણપો છે અથવા તો અવરોધો છે એ અવરોધોને આવા નિરીક્ષણ દ્વારા દૂર કરી શકાય છે હવે આપણે એ જોશું કે બાલવાડી નિરીક્ષણનો અર્થ શું છે અને મિનિંગ ઓફ ઓબ્ઝર્વેશન ઓફ ઇસીસી સેન્ટર માનવીય અધ્યયન અને અધ્યાપનની પ્રક્રિયાનો પ્રારંભ બાલવાડીથી થાય છે બાળકને જે કાંઈ શીખવું હોય એ બાલવાડીમાંથી શીખે છે જેવું ખાતર આપણે આપશું એ જ પ્રમાણે એનું બીજારોપણ થાય છે બાલવાડી સમાજથી અલિપ્ત એવા બાળકને સમાજના નીતિ નિયમો અને જીવન જીવવાની રીતભાતથી જાણકાર કરે છે અથવા તો માહિતગાર કરે છે કારણ કે બાળક તો કોરી પાટી છે એમાં આપણે જેવા લીટા કરશું જે રીતે એનામાં બીજા રોપણ કરશું એવું જ એનું ફળ એનું ફૂલ અને પાંગરી અને મોટું બનવાનું છે બાલવાડીઓ પોતાની ફરજ યોગ્ય રીતે નિભાવે છે કે કેમ તેની સતત જાણકારી રાખવી જોઈએ સતત દેખરેખ રાખવી જોઈએ કારણ કે બાલવાડીનું સ્થાન બાળકના માનસમાં બીજ રોપવાનું છે જો આ બીજ રોપવાનું કામ બાલવાડીનું હોય તો એ બાલવાડી કેવી હોવી જોઈએ કેવા શિક્ષકો હોવા જોઈએ કેવી ભૌતિક વ્યવસ્થા હોવી જોઈએ કેવા લોકો એને અભ્યાસ કરાવે છે અથવા પ્રવૃત્તિ કરાવે છે પ્રવૃત્તિઓનું આયોજન કેવું હોવું જોઈએ આ બધું આપણે અગાઉ જોઈ ચૂક્યા છે તો એના માટે પણ નિરીક્ષણ એ ખૂબ જ જરૂરી છે કારણ કે માનસમાં જે બીજા રોપણ થાય છે એ કાયમી હોય છે એટલે બાલવાડીની છાપ એ બાળકને કાયમી માનસપટ ઉપર કેન્દ્રિત થાય છે માટે બાલવાડીની અંદર વિવિધ પ્રકારના જે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે એ પણ એના વિકાસને અનુરૂપ હોવું જોઈએ એ પણ નિરીક્ષણની પ્રક્રિયાની અંદર જોવામાં આવતું હોય છે આ બીજમાંથી યોગ્ય અંકુર ફૂટી બાળક આદર્શ નાગરિક બની શકે અને તે યશ બાલવાડીઓને જ આપી શકાય કારણ કે બાળકને ઊભું કરવા માટે અથવા તો બાળકની અંદર બીજારો પણ જે આ શિક્ષકો કરે છે એવા અન્ય શિક્ષકો કરી શકતા નથી કારણ કે બાલવાડી એ બાળકના વિકાસનો પાયો નાખવા માટેનું માનવીયકરણ કરવા માટેનું એક આદર સ્થાન છે અને આ સ્થાન એ જ વ્યક્તિ દ્વારા ચાલે છે કે જેમનામાં બાળ વિકાસ માટેની યોગ્ય ધગશ હોય અથવા તો સારામાં સારી પદ્ધતિથી બાળકોનો વિકાસ કરી શકાય અને ખાસ કરીને બાળકનો જે સર્વાંગી વિકાસ છે એને વધુને વધુ વેગવાન બનાવી શકાય તેથી બાલવાડી કાર્યો ઉપર દેખરેખ રાખવા નિરીક્ષકો હોવા ખૂબ જરૂરી ગણાય છે અને આ નિરીક્ષકો પણ અનુભવી હોવા જોઈએ ખાસ કરીને એને આવી બાલવાડીની તાલીમ એમની પાસે પ્રાપ્ત થયેલી હોવી જોઈએ અને બાલવાડીના વહીવટ અને પ્રવૃત્તિ પરની દેખરેખ અને બાલવાડી નિરીક્ષણ કહી શકાય એટલે બાલવાડીનું નિરીક્ષણ એ બહુ સૂક્ષ્મ રીતેથી કરવામાં આવે છે ખાસ કરીને બાલવાડીની અંદર અભ્યાસ અંતર્ગત અભ્યાસેતર પ્રવૃત્તિઓનું સૂક્ષ્મતાથી જોવું અથવા તો સૂક્ષ્મતાથી નિરીક્ષણ કરવું એને પણ નિરીક્ષણની પ્રક્રિયા તરીકે ઓળખી શકાય છે આ નિરીક્ષણની પ્રક્રિયા એક વ્યક્તિથી થઈ શકતી નથી એક કરતાં અનેક વ્યક્તિઓનો સહયોગ સાધી અનેક વ્યક્તિઓ સાથે મૈત્રીપૂર્ણ સંબંધ રાખી અને આવા કાર્યો કરવામાં આવે છે બીજું જોશું કે બાલવાડી નિરીક્ષણની જરૂરિયાત શું અથવા તો નીડ ઓફ ઇસીસી સેન્ટર ઓબ્ઝર્વેશન એક બાલવાડીમાં દિન પ્રતિદિન સંખ્યા ખૂબ જ વધી જાય છે અથવા તો વધારે ને વધારે સંખ્યાનું જે પરિબળ છે એ વધુ ને વધુ સતેજ બનતું જાય છે તેમાં સાંસ્કૃતિક સામાજિક અને આર્થિક ભૂમિકા ધરાવતા જુદા જુદા વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવતા હોય છે પરિણામે વિદ્યાર્થીઓની સમસ્યાઓ પણ વધતી જાય છે આ પડકાર યોગ્ય રૂપે કરવા માટે થઈ અને પણ કાર્ય કરવામાં આવતું હોય છે ખાસ કરીને આ પડકારને યોગ્ય રીતે નિરીક્ષણ દ્વારા હલ કરી શકાય છે સમસ્યાઓ ન હોય એવું તો બનતું જ નથી કારણ કે ડે બાય ડે સમસ્યા ઘટવાની જગ્યાએ તેનું સ્વરૂપ આજે વિકરાળ પણ બનતું જોવા મળે છે પણ એનો હલ એનો ઉકેલ એનો ઉપાય પણ આજે આપણા હાથમાં હોઈ શકે બીજું વર્તમાન શિક્ષણના બદલાતા જતા પ્રવાહને કારણે શિક્ષકની કામગીરી સંકુલ બની છે આ સંજોગોમાં નિરીક્ષણ આચાર્યો અને શિક્ષકોને કિંમતી માર્ગદર્શન અને માહિતી પૂરી પાડે છે એટલે ખાસ કરીને નિરીક્ષણ આ કાર્ય કરનાર દરેક વ્યક્તિ માટે ખૂબ જ ઉપયોગી બનાવેલું છે અને ખૂબ જ જરૂરી પણ છે જેને કારણે ક્યાં સુધારવાની જરૂર છે ક્યાં વધારે સુધારા વધારા કરવા છે ક્યાં પરિવર્તન લાવવાનું છે આ તમામ પ્રકારની માહિતી નિરીક્ષણ દ્વારા પ્રાપ્ત થઈ શકે છે ત્રીજું પૂર્વ પ્રાથમિક શિક્ષણમાં બાળકોના સર્વાંગી વિકાસને લક્ષમાં રાખીને અને બાળકોનો યોગ્ય ચોક્કસ ઉદ્દેશોને પરિપૂર્ણ કરવા માટે બાલવાડીમાં નિરીક્ષણની જરૂરિયાત હોવી એ ખૂબ જરૂરી છે એટલે ખાસ કરીને પૂર્વ પ્રાથમિક શિક્ષણ એ બાળકોના સર્વાંગી વિકાસ માટે ખૂબ જ અગત્યનું સ્થાન ધરાવે છે આમ પણ આપણે જોઈ શકીએ છીએ કે કોઈ પણ બાળક હોય એ બાળકને નિરીક્ષણ દ્વારા જ આજે કે છે આગળ વધારી શકાય છે પણ જો નિરીક્ષણ જ ન કરવામાં આવે તો બાળકોનો યોગ્ય વિકાસ પણ થઈ શકતો નથી એટલે ખાસ કરીને બાળકોનો યોગ્ય વિકાસ કરવા માટે થઈ અને પણ નિરીક્ષણની જરૂરિયાતો ઊભી થાય છે ચોથું છે બાલવાડીના કર્મચારીઓ બાળકોની જરૂરિયાતોને સંતોષીને જરૂરિયાતોને સંતોષી શકે છે કેમ કે તે અંગેની માહિતી મેળવવા માટે નિરીક્ષણ આવશ્યક છે જરૂરિયાતો કેમ સંતોષવી તે માટેનું જ્ઞાન તે માટેની માહિતી નિરીક્ષણ દ્વારા પ્રાપ્ત કરી શકાય છે પાંચમું બાલવાડીના કર્મચારીઓનો બાળકો સાથેનો વ્યવહાર કેવો છે તે જોવા માટે પણ નિરીક્ષણની જરૂરિયાત છે એટલે ખાસ કરીને બાલવાડીના કર્મચારીઓ તરીકે આચાર્યો શિક્ષક અન્ય કર્મચારી ગણ એમાં પટ્ટાવાળા તેળાગરબેન ડોક્ટર રસોઈયા આ તમામ સાથેના સંબંધો કેવા છે એ વિશેની માહિતી પણ નિરીક્ષણ દ્વારા પ્રાપ્ત થઈ શકે છે હવે આપણે જોશું ગોલ્સ ઓફ ઇસીસી સેન્ટર ઓબ્ઝર્વેશન બાલવાડી નિરીક્ષણના ઉદ્દેશો શું છે બાલવાડીનું નિરીક્ષણ શા માટે કરવું જોઈએ એ તો આપણે જોયું જરૂરિયાત શું છે એ પણ આપણે જોઈ હવે આપણે એ જોવું છે કે બાલવાડી નિરીક્ષણના ઉદ્દેશો શું છે શા માટે બાલવાડીનું નિરીક્ષણ કરવું જોઈએ તો આપણે એ પણ ખબર છે કે સમાજમાં કાર્યરત બાલવાડીઓ પોતાની તમામ પ્રવૃત્તિઓ કેટલાક ચોક્કસ ધ્યેયોને લક્ષમાં રાખીને કરતી હોય છે દરેકના ધ્યેયો જુદા જુદા હોય છે પણ ખાસ કરીને મુખ્ય ધ્યેય તો એ જ છે કે બાળકનો સર્વાંગી વિકાસ કરવો અને બાળકમાં રહેલી જે કાંઈ ખામીઓ છે એ શોધવી અને ભૂલોને પણ શોધી અને બાળકને એક આદર્શ નાગરિક બનાવવાનો છે એમાં પહેલું આપણે એ જોવું છે કે બાળ માનસનો અભ્યાસ કરી બાળકમાં રહેલી ખામીઓને દૂર કરવી બાળ માનસનો અભ્યાસ બાળ મનોવિજ્ઞાનનો અભ્યાસ કર્યો હોય એવા લોકો કરી શકે અથવા તો મોન્ટેસોરી પાસ હોય એવા લોકો જ આવા બાળકોના બાળ માણસને સમજી અને એને અનુરૂપ કાર્ય કરી શકે એમની કોઈ પણ પ્રકારની સ્વભાવગત ખામી હોય અથવા તો કોઈ પણ ખામી હોય એવી ખામીઓને પણ આવા નિરીક્ષણ દ્વારા દૂર કરી શકાય છે એ પણ એમનો ધ્યેય હોય છે બીજું બાળકોના વલણો અને વર્તનો અંગે અભિપ્રાય મેળવવા દરેક બાળકના વલણ અને વર્તનો જુદા જુદા હોય છે એક સરખા હોતા નથી આમના ઉપર બાલવાડીનું વાતાવરણ કુટુંબનું વાતાવરણ માતા પિતાનો સ્વભાવ ખાસ કરીને માતા પિતા સાથેના સંબંધો અને બાળકોની પાસે કેવી અપેક્ષાઓ રખાય છે તે અંગેની માહિતી પણ આપણને પ્રાપ્ત થતી હોય છે કારણ કે મનોવલણો હંમેશા નેગેટિવ હોય પોઝિટિવ પણ હોય વર્તનો પણ ક્યારેક નેગેટિવ અથવા પોઝિટિવ હોય સમસ્યાત્મક હોય આ બધું જ જાણ્યા પછી એનું સંશોધન કર્યા પછી એ અભિપ્રાય આવા ઉમદા કાર્યો દ્વારા પ્રાપ્ત કરી શકાય છે ત્રીજું બાલવાડીના કર્મચારીઓને શૈક્ષણિક સ્તરે તાલીમબદ્ધ કરવા આપણે ખબર જ છે કે કોઈ પણ વ્યક્તિને તાલીમ આપ્યા વગર કોઈ કાર્ય શક્ય બનતું નથી તો તાલીમબદ્ધ કરવા માટે પણ આવા કર્મચારીઓ જે હોય છે શૈક્ષણિક સ્તરે એવા લોકોને બાળકોને સમજી શકે અથવા તો એવા લોકોને વધારેમાં વધારે બાળ અભ્યાસની પ્રવૃત્તિઓ સરળતાથી કેમ કરી શકાય અથવા તો કેવી પ્રવૃત્તિઓ દ્વારા બાળકનો સર્વાંગી વિકાસ થઈ શકે તેના માટેના જે કાંઈ કાર્યક્રમો છે આયોજનો છે એ આયોજનોમાં આવા લોકોને સામેલ કરી અને એને પણ તાલીમબદ્ધ કરી અને બાળકોના વિકાસમાં વધુને વધુ પ્રોત્સાહન આપી શકે તે માટેની માહિતી પણ પ્રાપ્ત કરાવવામાં આવતી હોય છે ચોથું બાળકોને વ્યવસ્થા પ્રમાણે સચિત્રો દ્વારા જ્ઞાન પૂરું પાડવું ખાસ કરીને ચાર્ટ દ્વારા પપેટ દ્વારા ડેમોન્સ્ટ્રેશન દ્વારા લખાવીને અથવા તો ચિત્ર બતાવીને ચિત્ર વાર્તા દ્વારા ખાસ એવા લોકોને પ્રત્યક્ષ શિક્ષણ આપવાનું છે વસ્તુઓ બતાવવાની શિક્ષણ આપવાનું છે જેના કારણે એના માનસપટ ઉપર એમની છાપ કાયમી ઊભી થાય અને લાંબા સમય સુધી એમને યાદ રહી શકે એ ભૂલે નહીં જે કાંઈ હોય તે આલ્ફાબેટ હોય તોય ભલે અંક જ્ઞાન હોય તોય ભલે અક્ષર જ્ઞાન હોય તોય ભલે કોઈ પણ પ્રવૃત્તિ હોય એના માટેની વ્યવસ્થા સચિત્રો દ્વારા હોવી જોઈએ ને જોઈને પણ બાળક એના વિશેનું જ્ઞાન અથવા તો માહિતી મેળવી શકે છે પાંચમું પ્રેરણાદાયક ચિત્રોનું આયોજન કરવું કોઈ પણ ચિત્ર હોય એમાંથી એને કંઈક પ્રેરણા મળે સારા વિચારો મળે સારા વર્તન કરવાના સારા વિચારો દ્વારા બાળક એમાં કંઈક વિચારી શકે કંઈક બોલી શકે એવા ચિત્રોનું પ્રદર્શન અથવા તો આયોજન કરવું જોઈએ ખાસ કરીને પશુ પક્ષીના આપણા દેશ નેતાઓના આપણા જે તહેવારો છે એના રાષ્ટ્રીય તહેવારોના આ બધા જ ચિત્રો દ્વારા બાળકને એવી પ્રેરણા મળે કે ભવિષ્યની અંદર મારે શું બનવું છે શું કરવું છે અથવા તો ભાવિ જીવનની તૈયારી કેમ કરી તે માટેનું શિક્ષણ આવા સચિત્રો દ્વારા અથવા તો આવા ચિત્રો હોય એના આયોજન દ્વારા બાળકને પ્રાપ્ત થતું હોય છે છઠ્ઠું છે બાલવાડીના શૈક્ષણિક સાધનોના ઉપયોગથી બાળકોને ગમત સાથે જ્ઞાન પૂરું પાડવું આપણને બધાને ખબર છે કે આજનું શિક્ષણ ફક્ત ચોક દ્વારા કે બોર્ડ દ્વારા કરાવવામાં આવતું નથી એમાં ખાસ કરીને આજે મીડિયાનો ઉપયોગ કરવામાં આવે છે એમાં ટીવી હોય ટેલિફોન હોય અથવા તો ચિત્રો દ્વારા પ્રદર્શન દ્વારા પપેટ દ્વારા ડેમોસ્ટ્રેશન દ્વારા પછી આપણે દ્રશ્ય અને શ્રાવ્ય સાધનો દ્વારા પણ આવા બાળકોને ગમત સાથે જ્ઞાન ટૂંકમાં આપણે કહેવું હોય તો એટલું જ કહી શકીએ કે જે જ્ઞાન આપવામાં આવે છે એ જ્ઞાન એના જીવનને અનુરૂપ હોવું ખૂબ જ જરૂરી છે કારણ કે બાળકને ભાવિ જીવનનો નાગરિક બનાવવાનો છે અથવા તો રાષ્ટ્રનો નિર્માતા બનાવવાનો છે તો એના માટેનું શિક્ષણ એને આવા પદ્ધતિઓ દ્વારા સાધનો દ્વારા પ્રાપ્ત થાય છે એટલે ગમત દ્વારા જ્ઞાન મળે તેવા સાધનોનું આયોજન પણ ઉપયોગ પણ આવી બાલવાડીમાં થવો ખૂબ જરૂરી છે કારણ કે જ્ઞાન તો ક્યારેય પૂર્ણ થવાનું જ નથી તો ડે બાય ડે એમાં વધારો થવાનો છે તો આવું જ્ઞાન ક્યાંથી મળશે કેવી રીતે મળશે બધા દ્વારા આ સાધનોનો ઉપયોગ કઈ રીતે કરવો જોઈએ એની માહિતી પણ શિક્ષકોને અને બાળકોને કે છે આપવી જોઈએ પછી સાતમું છે બાળકોમાં સમૂહ ભાવના કેળવાય એવા ચલચિત્રનું આયોજન કરવું જોઈએ ચલચિત્રો એટલે ફિલ્મ ખાસ કરીને બાળકોને એવી ફિલ્મો બતાવવી જોઈએ કે જેના દ્વારા બાળકને સમૂહ ભાવના કૌટુંબિક ભાવના ત્યાગ કરવાની ભાવના સમર્પણની ભાવના આવા જુદા જુદા પ્રકારના જે ઉમદા ભાવો છે ઉમદા ગુણો છે એવા ગુણોમાં એવા ગુણો બાળકમાં નિરૂપણ થાય અને બાળકમાં કેળવાય તે માટેનું જે કાંઈ પ્રવૃત્તિઓ છે એ પ્રવૃત્તિઓ આવી બાલવાડીમાં થાય છે એટલે ખાસ કરીને બાલવાડીના ઉદ્દેશો કે ધ્યેયો એ બાળકોને વિકાસને અનુરૂપ બાળકોના પ્રવૃત્તિને અનુરૂપ ઘણા ઉમદા છે અને આ ઉમદા કર્તવ્યોને પરિપૂર્ણ કરવાની જવાબદારી આચાર્ય શિક્ષકો અને અન્ય કર્મચારીઓની પણ હોય છે અને એમાં માતા પિતાનો સહયોગ એ ખૂબ જરૂરી છે આપણે અગાઉના ચેપ્ટરમાં પણ જોઈ ગયા કે વાલી સહ વાલી અને શિક્ષક એ બે વચ્ચેનો સહકાર નહીં હોય તો આ પ્રવૃત્તિ જે છે એ પ્રવૃત્તિની સાંકળને આપણે મજબૂત બનાવી શકશું નહીં પ્રવૃત્તિની સાંકળને મજબૂત બનાવી હોય તો આ બંનેનો સહકાર પણ જરૂરી છે નિરીક્ષણ પણ જરૂરી છે આપણે એટલા મુદ્દાઓની તો ચર્ચા કરી જ કે નિરીક્ષણ શા માટે હોવું જોઈએ નિરીક્ષણનું મહત્વ શું નિરીક્ષણની જરૂરિયાત શું નિરીક્ષણના ધ્યેયો શું છે શા માટે નિરીક્ષણ કરવું જોઈએ દરેક બાલવાડીએ પોતપોતાની જે પ્રવૃત્તિઓ છે એને અનુરૂપ પોતાના ચોક્કસ માળખામાં ધ્યેયો રાખેલા હોય આ ધ્યેયોને લક્ષમાં રાખી અને બાલવાડી પોતાનું સંચાલન કરતી હોય પ્રવૃત્તિઓ કરાવતી હોય બાળકોને બાળકોના વિકાસને ધ્યાનમાં રાખી બાળકો માટેના જુદા જુદા પ્રકારના આયોજનો પણ કરતા હોય છે ખાસ કરીને દૈનિક સાપ્તાહિક પછી વાર્ષિક અર્ધવાર્ષિક આવા જુદા જુદા પ્રકારના આયોજનો કરી અને બાળકના વિકાસને વધુ વેગવાન બનાવવા માટે થઈ અને આજે ઘણા બધા પ્રયત્નો પણ આવી બાલવાડીઓના શિક્ષકો આચાર્યો અને અન્ય કર્મચારીઓ દ્વારા પણ કરવામાં આવતા હોય છે અને નિરીક્ષણ દ્વારા પણ થઈ શકે છે કે બાળક અથવા તો શિક્ષક ક્યાં એની ઉણપ છે એની ખોટ ક્યાં છે અથવા તો કઈ રીતે આને આગળ ધપાવવું છે કોઈ પ્રવૃત્તિને તો એના માટે શું ખૂટે છે એ પણ નિરીક્ષણ દ્વારા જાણી શકાય છે એ આપણે અહીંયા આ મુદ્દાઓની અંદર આપણે ચર્ચા કરેલી છે